કેમ છો મારા ગુજરાતી વાલા વિદ્યાર્થી મિત્રો તમે બધા મજામાં માં જ હશે ને મજામાં જ રહેવાનું અને આજે આપણે જોનો છે વિડીયો નંબર ઓગણત્રીસ સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ મિત્રો તમે એમાં છે એમાં પહેલી વખત આવ્યા હોય નીચે લાલ કલર નો બટન હશે સબસ્ક્રાઈબર તો ફ્રી છે અને બાજુમાં નાનો તો બેલ હશે તેના પર ક્લિક કરશો એટલે ડેલી મારા આવનારી વિડીયોની માહિતી તમને એક નોટિફિકેશન બેલ દ્વારા મળતી રહેશે તો જોઈએ આજના ટોપિક વિશેની માહિતી સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ આઈડીડીપી યોજનાનો ઉદ્દેશ શું છે આની અંદર તો પશુપાલન વ્યવસાયમાં જોડાયેલી મહત્વની કડી મહિલાઓને લઈ તેનો વિકાસ કરવામાં આવે છે ત્યાર પછી વિસ્તારમાં રહેલા નબળા ધોરણની સંખ્યાએ જાતવાન જાનવરોને વિકાસ માટે પણ આ ખૂબ જ ઉપયોગી છે પશુપાલન વ્યવસાય માટે જરૂરી માળખું ઊભું કરવું તેના માટે પણ ખૂબ જ યોજનાનો ઉદ્દેશ છે તેના પાત્રતા ધોરણો કઈ ક્યાં છે આ યોજના હેઠળ મહિલા લાભાર્થી જીરો થી વીસ નો બીપીએલ સ્કોર ધરાવતો હોવો જોઈએ આ યોજનાનો આ યોજનાના અંતર્ગાળામાં લાભાર્થીને અનુસૂચિત જનજાતિના જ હોવા જોઈએ અને તે સમક્ષ સમક્ષ અધિક્ષરી દ્વારા પ્રમાણપત્ર મેળવેલા હોવા જોઈએ ત્યાર પછી લાભાર્થી દ્વારા આ યોજના હેઠળ આપવાના થતા બે પશુઓના યુનિટનો અગાઉ લાભ મેળવેલો ન હોવો જોઈએ મળે છે તે આપણે થોડીક માહિતી મેળવી આ યોજનાનો હેઠળ પસંદ કરેલા લાભાર્થીને બે દૂધ દૂધાળા પશુઓનો લાભ આપવામાં આવે છે દૂધાળા પશુ ઉપરાંત પશુ વીમો સહાય પશુ પરિવહન ખર્ચ પશુ ખાણ દાણ વાસણ કીટ પશુ સારવાર તથા તાલીમની સલામ સવલતો આપવામાં આવે છે આ યોજના હેઠળ આપવાની થતી યુનિટ કોસ્ટ રકમ રૂપિયા ચોપન હજાર ચારસો નિયંત કરેલ છે જેમાં ભારત સરકાર સહ સહાય સત્તર હજાર ચારસો રાજ્ય સરકાર સહાય પંદર હજાર અને ડીસી લોન રૂપિયા વીસ હજાર તથા લાભાર્થીનો ફાળો રૂપિયા બે હજાર મળવાપાત્ર છે તેમને અમલીકરણ સંસ્થા કઈ કઈ છે તો તેમની અંદર અમલીકરણ સંસ્થા કઈ કઈ છે તો જેની અંદર એજન્સી કોણ છે સંસ્થા કઈ છે કચેરી કઈ કઈ છે તો આદિ જાતે વિસ્તારોમાં આવેલા જિલ્લા દૂધ ઉત્પાદન સંઘો દ્વારા યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે તથા યોજનાનું સમગ્ર મોનિટરિંગ સંબંધિત યોજનાનું વહીવટીદાર છે દ્વારા કરવામાં આવે છે તો કેવા લાગ્યો મિત્રો તમને અમારા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ભૂલશો ને નીચે લાલ કલર નું બટન એ મિત્રો આજે સબસે સ્વચ્છ ભારત જય હિન્દ વંદે માતરમ